પોરબંદરના જૂના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સિંગડિયા શેરીમાં આયોજિત ગણેશોત્સવ દરમિયાન મહાપ્રસિદ્ધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ મહોત્સવની વિશેષતા એ છે કે દાયકાથી શ્રમિકો અને નાના માણસો દ્વારા આ આયોજન હળીમળીને કરવામાં આવે છે. પોરબંદરના જૂના કુંભારવાડા શેરી નંબર 4માં આવેલા શિંગડિયા શેરીમાં આવેલા શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા 2003થી ગણપતિજીની સ્થાપના કરી અને રંગેચંગે ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. શરૂઆતમાં નાના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હતી. હાલમાં વિશાળ ગણપતિ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને તે પણ કોઈનો ફાળો લીધા વગર. શિંગડિયા શેરીના કાર્યકર્તાઓ જ 20 વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. અહીં રાત્રિના સમયે 3 દિવસ રાસ ગરબા અને નાસ્તાનું આયોજન કરવામાં આવતું હતું અને 4થા દિવસે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન અને સત્યનારાયણ ભગવાનની કથા અને બપોરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ 1500થી 2000 લોકોએ લીધો છે. આ મહોત્સવની વિશેષતા એ છે કે જે કાર્યકર્તાઓ આયોજનના ભાગરૂપે જોડાયેલા છે તે કોઈ રિક્ષા ચલાવે છે, તો કોઈ નોકરી કરે છે, કોઈ રેકડી હલાવે છે, એ બધા સાથે મળીને આયોજન કરે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અમે આજથી 20 વર્ષથી બધી આયોજક કરીએ છીએ. અમે નાનાથી બધાય છોકરાઓ 20 વર્ષથી કરીએ છીએ. બધા ડબ્બા ગુણિયાવાળા છે, અડધા રેકડી હલાવે છે. નાની મૂર્તિથી લઈતી મોટી મૂર્તિ સુધી અમે આયોજક કરેલ છે. 2023થી અમે બધું આયોજક કરીએ છીએ. મહાપ્રસાદી હોય છે, 1000થી 1200 લોક માણસ આવે છે. પાંચે પાંચથી નાસ્તો હોય છે, રાતે ડીજે હોય છે. મટકી ફોડનું આયોજક કરેલ છે, સત્યનારાયણનું બધું આયોજક કરેલ છે. આજ 20 વર્ષ પૂરા થયા આજે અમારા, એવી જ કાર્યકર્તા અમે આગળ ચાલુ રાખશું. શ્રી ગણેશ મિત્ર મંડળ સંગડિયા શેરી કોઈ ફંડ ફાળો લીધા વિના આ કાર્યક્રમ કરે છે ને એક સંઘ છે અમારો ગ્રુપનો, એ મોટામાં મોટા અમારી તાકાત છે. ને અમારો સાથ એક અમારા ગલીમાં મહિલા મંડળ છે, એ પણ અમને બહુ સાથ સહકાર આપે છે. સંગડિયા શેરી મિત્ર મંડળના 20 વર્ષ પૂરા થયા છે, એનું ભવ્ય આયોજન આ વખતે કરેલ છે. ખૂબ ધામધૂમથી શ્રી સિદ્ધિ વિનાયક આશીર્વાદથી અમે આ 20મું વર્ષમાં પ્રવેશ્યા છે. અમને એવી આશીર્વાદ આપો કે અમે આવા નવા કાર્ય ધર્મમાં કર્યા રાખે અને સનાતન ધર્મની ધજા લહેરાવતા રહીએ અમે.